नमस्कार इंडियन गुजरात न्यूज में आपनु स्वागत छे ने तमारी साथे હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવી હતી જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ મોવડી મંડળે ઉમેદવારના નામની યાદી જાહેર કરી છે, જેમાં ધારાસભ્યના પુત્ર સહિત સાત નામની બાદબાકી કરવામાં આવી છે, જ્યારે 22 નવા ચહેરાઓની તક અપાઈ છે. ભાજપે જિલ્લા પંચાયતમાં સત્તા કબજે કરવા મહાનગરપાલિકાની જેમ નો રિપીટ અને નવા પુરત્યારી થિયરી અપનાવી છે. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયે જિલ્લા પંચાયતની 24 બેઠકોના ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી. ગત ચૂંટણીમાં ભાજપના 7 સભ્યો છૂટા હતા, જ્યારે ધારાસભ્ય રાઘવજી પટેલની સાથે તેના પુત્ર સહિત 2 સભ્યો બાદમાં ભાજપમાં જોડાયા હતા. આથી જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્યાબળ 9 થયું હતું, પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સત્તા કબજે કરવા ભાજપે મનપાની જેમ નો રિપીટ થિયરી અપનાવી છે અને માત્ર 2 જ સભ્યોને રિપીટ કર્યા છે, ત્યારે 22 નવા ચહેરા મેદાનમાં ઉતર્યા છે, જેના પત્તા કપાયા, જેમાં ધારાસભ્ય રાઘવજીભાઈની સાથે ભાજપમાં જોડાયેલા તેના પુત્ર અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જયેન્દ્ર મુંગરાની બાદબાકી કરવામાં આવી છે. આ જ રીતે ભાજપમાં જોડાયેલા પૂર્વ કારોબારી સમિતિના અધ્યક્ષ રસિક કોડિનારિયાની ટિકિટ પણ કપાઈ છે. તદુપરાંત ગોવુબા જાડેજા, જેઠાભાઈ મોરી, ગીતાબા જાડેજાની બાદબાકી કરવામાં આવી છે. હાલ બંને જિલ્લા પંચાયતમાં ભારે ખેંચતાણ બાદ ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે, ત્યારે મહાપાલિકાની જેમ જ પંચાયતની ટિકિટમાં જેમના પત્તા કપાયા છે તેઓ બળવો કરે તો નવાય નથી, સાથે સાથે આંતરિક જૂથવાદની શક્યતા પણ નકારી શકાતી નથી. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિયુક્ત થયેલા સિકા નગરપાલિકાના 28, જિલ્લા પંચાયતના 24 અને તાલુકા પંચાયતના 112 ઉમેદવારો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે જે પસંદ કરેલા છે એની યાદી આવતા આજે એને જાહેર કરું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના આધાર ઉપર અમે આ બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જામનગર.